બનાસકાંઠા જિલ્લાની ધાનેરા તાલુકા પંચાયત અવારનવાર કોઈ ને કોઈ વિવાદમાં રહે છે. ધાનેરા તાલુકા પંચાયતની કેટલીક ગ્રામ પંચાયતમાં લટકતા તાળા અને તલાટીઓની ગેરહાજરીના કારણે સ્થાનિક ગામડાઓના લોકોને રજૂઆત માટે ધાનેરા સુધી લાંબુ થવું પડે છે. ત્યારે સોમવારે સાંજે ધાનેરા તાલુકાના કુમર ગામના લોકો પણ મનરેગા રસ્તા બાબતની રજૂઆત માટે ધાનેરા ખાતે આવી પહોંચ્યા હતા. લોકડાઉન વચ્ચે ધાનેરા તાલુકાના ગામડામાં પણ મનરેગા કામોની શરૂઆત ગત માસથી થઈ ચૂકી છે, પરંતુ એકમાત્ર મનરેગા શાખા મોટાભાગે વિવાદમાં રહે છે. કેટલીક ગ્રામ પંચાયતના તલાટી સરપંચની મિલીભગતના કારણે કરોડો રૂપિયાના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર પણ બહાર આવી ચૂક્યો છે. મજૂરો વગર મશીનરી દ્વારા કામ કરી સરકારના લાખો રૂપિયા પોતાના નામે કરી મનરેગાના નામે સરકારને ચૂનો ચોપડી રહ્યા છે. આ પ્રકારની રજૂઆત મોટાભાગના ગામોમાં થતી હોય છે, જ્યારે ધાનેરા તાલુકાના કુમર ગામના ગ્રામજનોમાં પણ મનરેગા યોજના થતા રસ્તા બાબતે ભારે હોબાળો કર્યો હતો. કુમર ગ્રામજનોના જણાવ્યા અનુસાર સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા 12 લાખના ખર્ચે કુમર મોડેલ સ્કૂલની બોરી તળાવ સુધી રસ્તો મંજૂર કરવાની કામગીરી શરૂ કરી છે. જોકે કામની શરૂઆતમાં જ ગ્રામજનો આ રસ્તાને લઈ ભારે આક્રોશમાં જોવા મળી રહ્યા છે. કુમર ગામમાંથી એકમાત્ર સામરવાડા પાંથાવાડા નેશનલ હાઈવેને મળે છે. આ કાચા રસ્તા પર 100 થી પણ વધારે પરિવાર ખેતરમાં વસવાટ કરે છે. બાળકો સરળતાપૂર્વક શાળાએ આવી શકે, તેમજ જો આ રસ્તો પાકો બની જાય તો ધાનેરાની કુમર ગામમાં આવવા માટે 11 કિલોમીટર અંતર પણ ઘટતું હોય અને આ માર્ગ ગામજનો માટે ઉપયોગી હોવાની રજૂઆત માટે મોડેલ સ્કૂલની બોરી તળાવ સુધી બનતા રસ્તાનો વિરોધ કરી પહેલા કુમરથી રતનપુર પાટિયાનો માર્ગ બને તેવી સૌ ગ્રામજનો રજૂઆત કરી હતી. સાહેબ, 130 પરિવાર આ રસ્તા માટે રહે છે. બરાબર, એના છોકરાને ભણવા માટે ખૂબ તકલીફ પડે છે. બરાબર, એના વાલીને હવારમાં મૂકવા આવવું પડે, સોજે લેવા આવવું પડે. બરાબર, અમે જ્યાં ખેતીના ધંધાવા રસ્તો નથી પાછો. બરોબર, રેવન્યુ નથી તો અમારે આયો રસ્તો ગોમમાં લગભગ 350 થી 350 લોકો ને થવો જોઈએ. રાજમાર્ગ છે, આગળ જતા તાલુકા ને જોડે છે. તાલુકા જવા માટેનો 11 કિલોમીટર નો અંતર આ રસ્તો જો બને તો ઘટી જાય, પણ સરપંચ પોતાના અંગત સ્વાર્થ માટે જે રેવન્યુ રેકડે રસ્તો નથી બતાવતો એ જગ્યાએ રસ્તાનું કામ ચાલુ કરાવી અને પર્સનલ સ્વાર્થ માટે એ ત્યાં એને ચાલુ કરાવી દીધો છે. આ બધા ગ્રામજનોની એક જ રિક્વેસ્ટ છે કે એ રસ્તો ત્યાં ન નીકળવો જોઈએ, અને જે તાલુકે જોડતો માર્ગ છે એ ન નીકળવો જોઈએ. અને આ બધાને ઉપયોગી છે, એના જે રેવન્યુ રેકડ નથી, એની એકદમ કૌભાંડી રીતે અને ખોટી રીતે એ રસ્તો બનાવવાનું ચાલુ કરેલ છે. તો એનું કામ અટકે અને આની કામ ચાલુ થાય એટલી જ રજૂઆત છે. બીજું કોઈ યોજનામાં રસ્તો બને છે? નરેગા યોજનામાં એ રસ્તો બને છે. કેટલાનો હશે? એ 12 લાખનું ટોટલ કામ છે, જે 1.5 કિલોમીટર જ છે. અને આમ તો રેવન્યુ રેકડે નથી, તો એની જગ્યાએ આ રસ્તો બનાવી આપે જે તાલુકાને જોડતે, બાકી અમારા ગામમાંથી તાલુકે જવાનો એક પણ માર્ગ નથી. ધાનેરા તાલુકાના કુમર ગામે આજે મોટાભાગના ગ્રામજનો રજૂઆત મામલે રસ્તા પર આવી ગયા હતા અને ધાનેરા તાલુકા વિકાસ અધિકારીને પણ રૂબરૂ આ રસ્તાને મામલે લેખિતમાં રજૂઆત કરી હતી. અને આ મોડેલ સ્કૂલની બોરી તળાવને જોડતો માર્ગ રેવન્યુ રેકડ પર ના હોવાથી આ ધારદાર રજૂઆત કરી હતી. કુમર ગ્રામ પંચાયત દ્વારા કુમર ગામથી અન્ય વિસ્તાર કે ગામને જોડતા 4 રસ્તાની માંગણી સાથે ઠરાવ કરવામાં આવ્યો હતો, પરંતુ સરપંચે પોતાના અંગત સ્વાર્થને ધ્યાને રાખી આ માર્ગનું કામ શરૂ કર્યા હોવાનો આક્ષેપ ખુદ કુમર ગ્રામજનોના ડેપ્યુટી સરપંચે કરી રહ્યા છે. ટીડીઓ સાહેબ આયા હતા, ચારે રસ્તા લસીને આલ્યા પાસે, એટલે ચારે રસ્તા આવશે એટલે બધા ચારે રસ્તા હાથુકા ચાલુ કરવાના છે. અને વિવાદ કેથી ઉભો થયો? શું થયું? વિવાદ તો એક રસ્તો ચાલુ કરવાથી શું હતો, એટલે આજે સંપત્તિ બાધી થઈ જઈએ. ટીડીઓ સાહેબ આયા હતા. અચ્છા, એ રસ્તો જે થયો રસ્તો તો આજે બંધ રાખ્યો છે. એનો ઠરાવ કરી તમે જોડો? ઠરાવ કર્યો તો પેલા આપણે વણ્યો હતો સાહેબ, પણ અમારી ઉપરથી મંજૂર એક જ કરાયો છે. એની લાગ વળગ કરી કોને લાગ વળગ કરી? સરપંચ. કુમર ગામે કોરોના વાયરસનો મામલો ઉગ્ર ના બને તે માટે ધાનેરા તાલુકા વિકાસ અધિકારી તેમજ મનરેગા શાખાના કર્મચારીઓ આજે કુમર ગામે દોડી આવ્યા હતા અને કુમર ગામની પ્રાથમિક શાળા ખાતે સરપંચની હાજરીમાં ગ્રામજનોનો બેઠક યોજી હતી અને આ વિવાદનો અંત આવવા માટે પૂરતું મનરેગા યોજના અંતર્ગત થતા
માર્ગનું કામ બંધ કરાયું હતું. સાથે ગ્રામજનોની જે જૂની માંગ હતી એ ચાર જેટલા રસ્તા બાબતે પણ મંજૂરી માટે જિલ્લા કક્ષાએ રજૂઆત કરાઈ છે. ઉમર મોડેલ સ્કૂલથી બોરિયું તળાવનું કામ ચાલુ હતું એના 41 મજૂરો હતા, પણ આખું ગામ સખત વિરુદ્ધમાં હતો. એનું કારણ એવું હતું કે ભાઈ આ કામ ચાલુ હાલ ના કરો, કારણ કે કુંમરથી રતનપુરા પાટિયા, કુંમરથી છીંડીવાડી શેરીઓ, પછી વરણિયા પાટિયાથી વરણિયા અને કુંમર બોરિયાથી પાટિયાના રોડના અગાઉના ઠરાવો થયેલા છે એ કામ પહેલું કરવાનું હતું. તો એ કામ કર્યા સિવાય સરપંચશ્રીએ આ જે કામ કર્યું છે એમના ખેતરમાં જવા માટેનો પહેલો રોડ આ કર્યો છે, એટલે આ કામ થવું ન જોવે. ગ્રામજનોનો સખત વિરોધ હતો, આ કારણોસર આ કામ હાલ પૂરતું બંધ રાખવામાં આવેલ છે. થાનેરા તાલુકા પંચાયતના ગામડામાં થતા વિકાસના કાર્ય અવારનવાર વિવાદમાં રહે છે. જ્યારે આજે કુંમર ગામના આટલો હોબાળો હોવા છતાં પણ તલાટી જોવા મળ્યા ન હતા. જ્યારે આ મામલે તાલુકા વિકાસ અધિકારીએ પૂછતા તેમણે થાનેરા તાલુકાના તલાટીની ઘટ હોવાનું જણાવ્યું હતું. એક તલાટી માટે 5 કરતાં પણ વધારે ગ્રામજનોનો ચાર્જ હોવાની તલાટી કામના કરતા હોવાનો પણ સ્વીકાર કરાયો છે.